ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરને આપી વિકાસ કામોની ભેટ. ગાંધીનગરના માણસામાં બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત. ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમિત શાહે ગાંધીનગરને વિવિધ વિકાસ કામોની ભેટ આપી. અડાલજમાં હીરામણી આરોગ્ય ધામનું લોકાર્પણ કર્યું. એડીસી બેંકના શતાબ્દી સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા. માણસામાં 421 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું. આ અવસરે અમિત શાહે એલાન કર્યું કે માણસામાં મેડિકલ કોલેજ બનશે. નવરાત્રિમાં ખેલૈયાઓ માટે આવ્યા રાહતના સમાચાર. નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત, હવામાન વિભાગે કરી આગાહી. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં છૂટાછવાયા વરસાદની શક્યતા. હાલમાં રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. આ સાથે જ આવનાર એક અઠવાડિયામાં ચોમાસુ વિદાય લે તેવી પણ સંભાવના. અમદાવાદ શહેરમાં આવનારા એક સપ્તાહમાં ગરમીનો પારો 33-35 ડિગ્રી રહેવાની સંભાવના. बारिश नहीं दी गई है, हैवी रेनफॉल के अनुमान नहीं है. और साथ ही साथ अगर हम बात करें अगले 7 दिनों के लिए, सौराष्ट्र कच्छ में जो है वेदर ड्राई रहेगा, जिसमें किसी प्रकार की बारिश जो है न्यूनतम स्तर पर रहेगी. नॉर्थ गुजरात में भी सेमी सिनारियो बना रहेगा अगले 7 दिनों तक. साउथ गुजरात के कुछ हिस्से जो है, सूरत तथा उसके निचले हिस्सों में जो है कहीं पर बहुत लाइट रेन देखने को मिल सकता है हमें आगे आने वाले दिनों में.